અમરેલી ભિલોડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આજના બજાર ભાવ આ પ્રમાણે જોવા મળ્યા હતા. ભાવ 20 કિલો મુજબ ઘઉંનો ભાવ આ મુજબ 390-430 સુધી રહ્યો હતો. મકાઈનો ભાવ આ મુજબ 390-435 સુધી રહ્યો હતો. બાજરીનો ભાવ આ મુજબ 330-400 સુધી રહ્યો હતો. જવનો ભાવ આ મુજબ 380-400 સુધી રહ્યો હતો. ચણાનો ભાવ આ મુજબ 850-910 સુધી રહ્યો હતો. તુવેરનો ભાવ આ મુજબ 1110-1210 સુધી રહ્યો હતો. અડદનો ભાવ આ મુજબ 900-1060 સુધી રહ્યો હતો. તલનો ભાવ આ મુજબ 1600-1725 સુધી રહ્યો હતો. એરંડાનો ભાવ આ મુજબ 1320-1360 સુધી રહ્યો હતો. મગફળીનો ભાવ આ મુજબ 1000-1150 સુધી રહ્યો હતો. ડાંગરનો ભાવ આ મુજબ 200-270 સુધી રહ્યો હતો. રાયડાનો ભાવ આ મુજબ 1100-1275 સુધી રહ્યો હતો. ગવારનો ભાવ આ મુજબ 1100-1175 સુધી રહ્યો હતો. કપાસનો ભાવ આ મુજબ 1650-1950 સુધી રહ્યો હતો. સોયાબીનનો ભાવ આ મુજબ 1280-1320 સુધી રહ્યો હતો. સણના ભાવ આ મુજબ 1020-1150 સુધી રહ્યો હતો. તો ભિલોડા માર્કેટના આજના ભાવ આ પ્રમાણે જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જ્યોતિકા ખરાડી, અરવલ્લી. અરવલ્લી ભિલોડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પેન્ડિંગ મરજીના પ્રશ્નોને ભિલોડામાં આજે ભારત પેટ્રોલિયમ સીએનજી ગેસ વેચાણ બંધ રહેતા અનેક ગાડીઓના પડદા થંભી ગયા. ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સરા જાહેરાત કરવામાં આવી કે પેન્ડિંગ મરજીના પ્રશ્નો ઉકેલ ન આવતા આજે ગુજરાતના 1000થી વધુ સીએનજી પંપ બંધ રાખવાનો નિર્ણય લીધો. ભિલોડા પણ તેનો અમલ કરવામાં આવ્યો. ભિલોડામાં સીએનજી પંપ બંધ રહેતા રિક્ષા, ઇકો, મારુતિવાન, ટેમ્પો વગેરે વાહન ચાલકોને તેમના વાહનોમાં ગેસ ખલાસ થઈ જતા તેમને વાહનોના પડદા થંભી ગયા હતા. ટાઈમસર સીએનજી ગેસ ન મળતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. એક બાજુ સરકાર રોજગાર આપવાની વાત કરી રહી છે તો બીજી બાજુ પેન્ડિંગ માર્જિન ઉકેલને લઈને સામાન્ય વર્ગના લોકો બેરોજગાર થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી.